અથોલા મળી આવેલી યુવકની લાશનો ભેદ ઉકેલાયો છે વાસ્તવમાં તેની મંગેતરે યુવકને ગુપ્તાંગમાં લાતો મારી પથ્થર મોઢું છુંદી નાખી નહેરમાં ફેંકી દીધો હતો સલવાસના અથોલા નહેર માંથી મળી આવેલી યુવકની લાશનો ભેદ ઉકેલાયો છે વાસ્તવમાં તેની મંગેતરે યુવકને ગુપ્તાંગમાં લાતો મારી પથ્થરથી મોઢું છુંદી નાખી નહેરમાં ફેંકી દીધો હતો ગત અઢારમીએ સવારે સાડા નવ વાગ્યાના સુમારે સંઘ પ્રદેશના અથોલા ગામે સ્કૂલ ફળિયાની નહેરમાંથી એક યુવકની લાશ મળી આવી હતી આ લાશ નજીક પડેલા બિનવારસી સ્કૂટરમાંથી કેટલાક દસ્તાવેજો પણ મળી આવ્યા હતા જેના આધારે મૃતકની ઓળખ મહેન્દ્ર મનસુવારલી પાત્રીસ ઉંમરવર્ષ પાત્રીસ તરીકે થઈ હતી મહેન્દ્રના માથાના ભાગે ગંભીર ઈજા થતા એનું મોત થયું હતું આ કેસમાં સંઘ પ્રદેશના એસપી સરદ દરાડેના નિર્દેશાનુસાર પીઆઈ કે બી મહાજન તેમજ તપાસ કરતા અધિકારી એડાઈસે એક ટીમ બનાવી પાંચ દિવસમાં જ આ કેસનો ઉકેલ કાઢ્યો છે આથોલા ગામના ખાડીપાડા ખાતે રહેતી સુમિત્રા ધાવજી ટોકિયા ઉમર વર્ષ પચીસ સાથે મૃતક મહેન્દ્ર વર્લીની સગાઈ થઈ હતી સત્તરમીની રાત્રે દસ વાગ્યાના સુમારે મહેન્દ્ર પોતાના સ્કૂટર નંબર જી જે ફિફ્ટીન પર સુમિત્રાને બેસાડી સ્કૂલ ફળિયા નહેર નજીક લઈ ગયો હતો જ્યાં તેણે સુમિત્રા સાથે શારીરિક સંબંધ બાંધવા માંગણી કરી હતી જોકે સુમિત્રાએ કરેલા આક્ષેપો મુજબ તેણીએ ના પાડતા બાદ મહેન્દ્રએ બળજબરી કરતા સુમિત્રાએ મહેન્દ્રના ગુપ્તાંગમાં લાત મારી જમીન પર પટકી દીધો હતો અને એક પથ્થર વડે તેના માથામાં અનેક ઘા કર્યા હતા બાદમાં મહેન્દ્રને નજીકની નહેરમાં ધક્કો મારી દીધો હતો ત્યારબાદ એનું સ્કૂટર પણ નહેરમાં ધકેલી દીધું હતું આ ઘટનાને અંજામ આપી સુમિત્રા ત્યાંથી મેન રોડ પર આવી કોઈની પાસે લિફ્ટ માંગી પોતાના ઘરે નીકળી ગઈ હતી સુમિત્રાને કોર્ટમાં રજૂ કરતા તેને ચાર દિવસના રિમાન્ડ મળ્યા છે કે અઢાર તારીખ કો જો મહેન્દ્રભાઈ વર્લી કી હત્યા કકીસ પોલીસને રિસ્ટ્રી કયા હતા ઉસ્મે સબુતો કે આધાર પર સિલ્વાસર પોલીસ સ્ટેશન કે ટીમને उनकी जिनके साथ शादी होने वाली थी उस महिला सुमित्रा धावजी टोकिया जो 24 साल की है अथोला की रहने वाली है उनको गिरफ्तार किया है इसमें फैक्ट्स ये है कि 17 तारीख की रात को महेंद्र भाई जो है वो सुमित्रा को लेके कैनाल पे गया था वहाँ पे उनके कुछ उसने फिजिकल होने की कोशिश की जिस पर आ, सुमित्रा को आपत्ति थी वहाँ पर उनका झगड़ा हो गया फिर उस झगड़े में सुमित्रा ने वहाँ पड़ा हुआ पत्थर महेंद्र के सिर पर मार गया था तो इससे उसके बाद उनकी बॉडी कैनाल में ढकेल दी थी और एक्सेस जो बाई थी वो भी कनाल में ढकेल दी थी और वहाँ से वो चली गई थी तो पुलिस ने छानबीन करते हुए आखिरी बार कहाँ मिले किससे मिले फ़ोन रिकॉर्ड्स वगैरह सारा खंगालने के बाद और सबूतों के आधार पर सुमित्रा को गिरफ्तार किया है और कल उनको कोर्ट में पेश किया गया जहाँ पर उनकी सत्ताईस तारीख तक पुलिस कस्टडी कोर्ट ने ग्रांट की है बाकी अन्य तथ्य जो है उनकी पुलिस कस्टडी में जो